18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના સામે રસીકરણ કરવામાં આવશે અને ત્યારે પ્રધાનમંત્રી મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના રસીને લઈને વાત કરશે. આ બેઠક આજે સાંજે 4 વાગે વિડીયો કોન્ફરન્સિંગના દ્વારા યોજાશે. આ બેઠકને કોરોના રસીકરણ પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોરોના વાયરસની રસીને મંજૂરી બાદ હવે દેશમાં રસીકરણને લઈને તૈયારીઓ પણ મિશન મોડમાં ચાલી રહી છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના સામે વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે અને ત્યારે ગુજરાતમાં પણ આ માટેની તૈયારીઓ કરાય છે. કેવી છે આ તૈયારીઓ અને રસીકરણ માટે શું કરવું પડશે જો અહેવાલમાં. ગુજરાતમાં 2 તબક્કામાં કોરોના વેક્સિનેશન માટેના ડ્રાય રન બાદ હવે વેક્સિનેશનની કામગીરી શરૂ થશે. 16 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાની કામગીરી શરૂ થઈ જશે. આ માટે તમામ તૈયારીઓ પૂરી કરાઈ હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. સરકારનો દાવો છે કે 248 તાલુકા અને 26 ઝોનમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે. રસીના કારણે 1 કરોડ ડોઝનો સંગ્રહ થઈ શકે એ માટે વ્યવસ્થા કરાઈ છે. આ માટે 27,934 સેશન સાઇટ અને 2,236 કોલ્ડ ચેઇન પોઈન્ટ ઉપલબ્ધ કરાવાયા છે. રાજ્યમાં 17,128 વેક્સિનેટર્સ રસી આપશે, જ્યારે 2 લાખ કર્મીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો રસીકરણમાં જોડાશે. આ માટે 3,084 સરકારી આરોગ્ય સંસ્થાઓ અને 15,942 ખાનગી આરોગ્ય સંસ્થાઓ સજ્જ છે. રસીકરણ માટે આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. પહેલા તબક્કામાં 4,33,000 આરોગ્ય કર્મી અને 3,47,000 ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે. 2,71,000 કોમોર્બિડ લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત 50 વર્ષથી વધુના 1,06,000 લોકોને પણ રસીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ચાર લાખથી ઉપર હેલ્થ કેર વર્કર્સ તેમજ 6 લાખથી ઉપર ફ્રન્ટલાઈન વર્કર્સ એટલે કે પોલીસ, સફાઈ કામદાર અને કોવિડની ડાયરેક્ટ ડ્યુટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉપરાંત આ બધા મળીને કુલ 11 લાખ ઉપર કોવિડ કર્મચારીઓને વેક્સિનનો પહેલો લાભ મળશે. 1 સપ્તાહની અંદર જ્યાં લોકોને વેક્સિન મળવાની શરૂ થઈ જશે ત્યાં લોકોમાં રસી અંગે ભ્રમણાઓ પણ ફેલાવાઈ રહી છે. સોશિયલ મીડિયામાં પણ રસીની આડઅસર અંગે અફવા પણ ફેલાવાઈ રહી છે, ત્યારે કોવિડ ટાસ્કના ફોર્સના તબીબ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી રહ્યા છે. તેમનું માનીએ તો જો રસીની આડઅસર થાય તો પણ તે સામાન્ય જેવી જ હોય છે. ત્યારે લોકોમાં જાત જાતની ભ્રમણાઓ પેદા થાય છે, લોકો જાત જાતના અફવાઓ ફેલાવી રહ્યા છે કે વેક્સિનથી આમ થશે, વેક્સિનથી આ રીતના અલગ અલગ પ્રકારનું રોગો થશે, વેક્સિનથી લકવો પડી જશે. એ બધી ભ્રમણાઓ છે, એમની ગેરમાન્યતાઓ છે કે જે એમના મગજમાં ખોટી લોકોએ ફેલાવી છે. જે તબીબો રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હૃદયની બીમારી ધરાવતા 50 વર્ષથી વધુ વયના લોકોને અચૂક વેક્સિન લેવાનો આગ્રહ કરે છે, કેમ કે કોરોનાથી એ લોકોને વધુ નુકસાન થયું છે જેઓ પહેલેથી જ કોઈ કાયમી બીમારીથી પીડાતા હતા. 50 વર્ષની ઉંમરના જેમને કોમોર્બિડ કન્ડિશન્સ છે, જેને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે બીજા અન્ય રોગોથી પીડાય છે, એવા લોકોએ તો ખાસ વેક્સિન લેવાની જરૂર છે. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે વિશ્વના જે પશ્ચિમના જે બધા મોટા મોટા દેશો કહેવાય જ્યાં મેડિકલની ફેસિલિટી ખૂબ જ સારી છે, અને એવા જગ્યાઓમાં પણ જો અત્યારે કોરોના એવો વકર્યો છે, જ્યારે આપણા દેશમાં કોરોના કાબૂમાં આવી ગયો છે, જો વેક્સિન લઈશું તો આપણે કોરોનાને ઘણો ખરો હરાવી શકીશું.